ઓફ વડોદરા. પાટીદાર સમાજ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પડી રહે તે માટે ખાસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. લેવા પટેલ પાટીદાર સમાજ વાઘોડિયા દ્વારા બાળકોના કલા કૌશલ્યને ઉજાગર કરતી 23મી શૈક્ષણિક સ્પર્ધાનું આયોજન તારીખ 31 ડિસેમ્બર રવિવારના રોજ કુમાર શાળા મુકામે થયું હતું, જેમાં અધ્યાય શ્રી સુજલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સુંદર આયોજન થયું હતું. કારોબારી સમિતિના ચેરમેન નિલેશભાઈ પટેલ, એમડી બરોડા મૂલના શ્રી અરવિંદભાઈ પટેલ, પ્રમુખ મિતેશભાઈ પટેલ દીપ પ્રગટાવીને દ્વારા સ્પર્ધાનો પ્રારંભ કરાયો હતો. મોટી સંખ્યામાં સ્પર્ધકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે પહેલો આગળ છે શિક્ષણ અને સંસ્કાર, એટલે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે બંધારણમાં પણ કીધું, માં શિક્ષિત બને છે, સંસ્કારિત બને છે, એ આપોઆપ મહેનત કરે છે. એટલે બીજું ખાસ કરીને ગુજરાત રાજ્યની વાત આવે, પાટીદાર સમાજની વાત આવે, ત્યારે હું એક હમણાં મને પટેલ પાટીદાર સમાજ દ્વારા શૈક્ષણિક સ્પર્ધા 23મી શૈક્ષણિક સ્પર્ધા બાળકોના કલા અને કૌશલ્યને ઉજાગર કરવા માટે વાઘોડિયા કુમાર શાળા મુકામે 31મી તારીખને રવિવારના રોજ આયોજન થયેલું છે. દર વર્ષે આ પટેલ પાટીદાર સમાજ દ્વારા અનેક ગામોની અંદર આવું સ્પર્ધાનું આયોજન થતું હોય છે, જેમાં ખૂબ મોટી સંખ્યાની અંદર બાળકો ઉપસ્થિત થતા હોય છે. માત્ર સ્પર્ધા જ નહીં, પરંતુ બાળકોએ વર્ષ દરમિયાન પોતાની શૈક્ષણિક કારકિર્દીમાં જે તેજસ્વી તારલાઓ છે, જેઓ સારા ટકાએ ઉત્તીર્ણ થયેલા છે, તેઓને પણ સમાજ દ્વારા પ્રોત્સાહક ઇનામ આપવામાં આવે છે, તેમનું પણ સન્માન કરવામાં આવે છે. સાથે સાથે આ સમાજના પુનરાત્થાન માટે તેમજ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અહીંયા પ્રમુખશ્રી છે મિતેશભાઈ પટેલ, શૈક્ષણિક સમિતિના અરવિંદભાઈ છે, તેમજ અમારા અધ્યક્ષશ્રી સુજલભાઈ છે, સંજયભાઈ પટેલ છે, અને અન્ય કારોબારી સમિતિના સભ્યશ્રીઓ છે. તે પણ જ્યારે જ્યારે પણ આ બાળકોને કંઈ પણ જરૂરિયાત હોય શૈક્ષણિક રીતે, પછી એ બાળક ભણવામાં એમને કંઈક તકલીફ હોય તો સમાજ એમની પડખે ઊભો રહે છે. આજે આ 23મી સ્પર્ધા એટલે લગભગ 23 વર્ષથી આવું અદ્ભુત અને સુંદર આયોજન એ પટેલ પાટીદાર સમાજ દ્વારા થતું રહે છે, એમાંની આજે વર્ષના અંતિમ દિવસે આ અદ્ભુત સ્પર્ધાનું આયોજન કુમાર શાળા મુકામે થયેલું છે.